પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર પડે છે, જેમ કે પહેલું છે ડબલ્યુએચ ક્વેશ્ચન, બીજું છે નોન ડબલ્યુએચ ક્વેશ્ચન. તો હવે જોઈએ આગળ કેવી રીતે કરશું. મિત્રો, જે ડબલ્યુએચ ક્વેશ્ચન છે તેની સમજૂતી જોઈએ. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ શબ્દ તરીકે વુ, વુમ, વુઝ, વિચ, વોટ, વેન, વેર, હાઉ, હાઉ મેની, હાઉ મચ, આવા શબ્દો મુકાય છે. મિત્રો, ડબલ્યુએચ ક્વેશ્ચનમાં આગળ હજી સમજૂતી જોઈએ. આ પ્રકારના વાક્યોમાં ઇન્ડાયરેક્ટ થાય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે સામાન્ય રીતે આસ્કડ મુકાય છે. હજી આગળ સમજૂતી આગળ જોઈએ. વિશેષ પૂછપરછ કરવાની હોય ત્યારે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ તરીકે સામાન્ય રીતે ઇન્ક્વાયર્ડ ઓફ મુકાય છે. સમજૂતીમાં આગળ જોઈએ. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક ડબલ્યુએચ સામાન્ય રીતે ઇન્ડાયરેક્ટમાં મુકાય છે. મિત્રો, હવે નોન ડબલ્યુએચ ક્વેશ્ચન જોઈએ, તેની સમજૂતી જોઈએ. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ શબ્દ તરીકે ટુ બીના રૂપ તરીકે એમ, ઇઝ, આર, વોઝ, વેર, ટુ ડુના રૂપ તરીકે ડુ, ડઝ, ડીડ અને ટુ હેવના રૂપ તરીકે હેવ, હેઝ, હેડ તેમજ સહાયકારક ક્રિયાપદો આવે છે. સમજૂતીમાં આગળ જોઈએ. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક ઇફ કે વેધર સામાન્ય રીતે ઇન્ડાયરેક્ટમાં મુકાય છે. એક્ઝામ્પલ તરીકે મિત્રો, આપણી પાસે એક એક્ઝામ્પલ છે, જેમ કે રામ સેડ ટુ પૂજા, વોટ આર યુ ટોકિંગ વિથ મી. હવે આનો આપણે જવાબ જોઈએ. રામ આસ્ક્ડ પૂજા વોટ સી વોઝ ટોકિંગ વિથ હિમ. અને ધેન હવે આમાં ફેરફાર જોઈએ, જેમ કે સેડ ટુ છે તો તેની જગ્યાએ આપણે આસ્ક્ડ મૂક્યું, જે અવતરણ ચિહ્ન છે તે નીકળી જાય છે અને વોટની જગ્યાએ વોટ એમ નામ રહે છે. વાક્ય સાદું બની જાય છે, એટલે કે યુથી શરૂઆત થશે, યુની જગ્યાએ આપણે સી મૂકશું કારણ કે તે પૂજા માટે. અહીં આર છે, યુની સાથે આર આવશે તો અહીંયા સીની સાથે ઇઝ આવશે અને ઇઝના ભૂતકાળ તરીકે આપણે વોઝ મૂકશું. એવી જ રીતે અહીંયા મી છે તે રામ માટે લાગુ પડે છે, એટલે મીની જગ્યાએ આપણે હિમ મૂકશું અને અહીં જે નાવ છે તેનો આપણે ધેન કરીશું. તો મિત્રો, આવા ફેરફાર થશે. એક્ઝામ્પલમાં આગળ જોઈએ. આપણી પાસે બીજું એક્ઝામ્પલ છે, ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, હાઉ ડુ યુ ગેટ ગુડ માર્ક્સ વિધાઉટ માય હેલ્પ. આન્સર છે, ધ પ્રિન્સિપલ આસ્ક્ડ સ્ટુડન્ટ્સ હાઉ ધે ગોટ ગુડ માર્ક્સ વિધાઉટ હિઝ હેલ્પ. હવે કેવી રીતે ફેરફાર થયો તે જોઈએ. જેમ કે સેડ ટુ છે તેની જગ્યાએ આપણે આસ્ક્ડ મૂક્યું, એવી જ રીતે અવતરણ ચિહ્ન નીકળી જાય છે અને હાઉની જગ્યાએ હાઉ એમ નામ રહે છે. આવી રીતે ડુ છે તે નીકળી જશે, વાક્ય સાદું બનશે, યુની જગ્યાએ આપણે ધે મૂકશું કારણ કે તે સ્ટુડન્ટ્સ માટે લાગુ પડે છે. આવી જ રીતે ગેટ છે તેનું ભૂતકાળ આપણે ગોટ કરશું. આગળ વધીએ. જે માય છે જે પ્રિન્સિપાલ માટે લાગુ પડે છે તો તેની જગ્યાએ શું? તો મિત્રો, આવી રીતે ફેરફાર થાય છે.
મિત્રો આપણે આટલું યાદ રાખશું, જેમ કે WH વાળું હોય તો આપણે WH વાળું સંયોજક મૂકશું, હાવ વાળું હોય તો વાક્યમાં હાવ વાળું સંયોજક મૂકશું. જો પ્રશ્નનો જવાબ હા કે નામાં મળે તો ઇફ અથવા તો વેધર સંયોજક તરીકે મૂકશું. મિત્રો વાક્ય સાદું બની જાય છે અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે. કાળ મુજબ આપણે રિપોર્ટિંગ વર્બ અને સર્વનામમાં ફેરફાર કરીએ છીએ.